નમસ્તે ખેડૂત મિત્રો, રાજુભાઈ ડોડિયા જે કે કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલ તરફથી આજે આપણે એક વખત ફરીથી સોંસા ગામમાં આવ્યા છીએ. એક નારિયેળીના રોપાની વિશે માહિતી લેવાની છે. આ ખેડૂત અગાઉ બનાવી લીધેલા છે, એની માહિતી સંપૂર્ણ જે ખેડૂત છે આપણે આપશે. હવે એ કઈ કઈ નારિયેળીમાં વેરાયટી રાખે છે, મતલબ આ ખેડૂતનું કેવું છે, ત્રણ ચાર પ્રકારની એની પછી વેરાયટી આવે છે, તો કઈ વેરાયટી નાખ્યા પછી કેટલા સમયમાં તૈયાર થાય અને કેટલો તમારે એમાં ખાડો ઊંડો કરવો, કઈ રીતે સોંપવું, આપણને સંપૂર્ણ માહિતી જ્યાં ખેડૂત છે એ આપણને આપશે. મળી આપણે આગળ ખેડૂતને. હલો, તો હવે ખેડૂત મિત્રો, આપણે જે સોંસા ગામમાં જે આપણે નારિયેળ રોપવા માટે જે ખેડૂતને મળવા આવ્યા છીએ, તો એ ખેડૂતને આપણે મળીએ. સીતારામ. હવે આપણે ખેડૂત મિત્રોને તમારું નામ આપો. મારું નામ લવજીભાઈ. આખું નામ બોલો તમારું. લવજીભાઈ શ્યામજીભાઈ. દિહોરા. દિહોરા. ગામ? ગામ સોંસિયા. તાલુકો? તળાજા. જિલ્લો? ભાવનગર. હવે આ ખેડૂતને મોબાઈલ નંબર બોલતા નહીં આવડે, આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું, એટલે ખેડૂત મિત્રો જોઈ લેજો. હવે જે તમે નારિયેળીના રોપા બનાવો છો એમાં કઈ કઈ વેરાયટી રાખો છો? હવે બોના રાખું છું અને ગુડાજલી, ગુડાજલી ને બોના, પછી એક પીડી કરીને આવે છે. ત્રણ વેરાયટી રાખો છો? ત્રણ નારિયેળીમાં. ખેડૂતો માટે ત્રણ વેરાયટીમાંથી સારામાં સારી વેરાયટી કઈ આમ કરવી હોય તો કોઈ પણ ખેડૂતોને આપણે બોના વધારે અનુકૂળ પડે છે. બોના? અને હા, બોનાનું ફળ મોટું રહેશે અને ગુડાજલીનું ફળ સહેજ નાનું રહેશે. અને આ અમે ત્રીજી સાહેબ બોલ્યા, ઓલી પીડી ને? હા, પીડી. હા, એ તે શ્રીફળ એનું મોટું થાય છે. હા, એ ચાર વર્ષે શરૂ થાય છે. હવે ગુડાજલી છે તો ખેડૂતો રોપ્યા પછી કેટલા વર્ષે એમાં ફળ આવતું થાય એ ખેડૂતને થોડીક માહિતી આપો. એ ત્રણ વર્ષે શરૂ થઈ જાય છે. અને બોના છે એ ચાર વર્ષ જેવું થાય. ચાર વર્ષે? હા. અને ઓલી ત્રીજી જાત આપણે આપણે બોલ્યા થઈ એ ચાર વર્ષ? ચાર વર્ષે શરૂ થાય. એ બે ચાર વર્ષે થાય. પણ ફળ આના બે ના મોટા રહેશે, ગુડાજલીનું ફળ છે નાનું રહેશે. વધારે ઉત્પાદન છે એમાં આવે આમ ત્રણ વેરાયટીમાંથી? એમાં બોનામાં વધારે આવે છે. બોનામાં વધારે આવે છે. અને પીડીનું શ્રીફળ મોટું થાય છે ત્યાં નંગ થોડાક ઓછા આવે છે. રોપવાનો સમય કયો આમ, કઈ સીઝનમાં સોંપવું હોય તો સારું? આપણે જેઠ મહિનામાં. જેઠ અષાઢ મહિનામાં. બીજા ઋતુમાં સોંપે તો થોડુંક નાના આવડા રોપા થાય છે. નાળિયેરીને બહુ વાંધો નથી આવતો, ગમે ત્યારે તમે સોંપણ. સૌથી વધારે સમય? સમય આવડવા આધારે જેઠ અષાઢ મહિનામાં. સારામાં સારું. હવે ખેડૂતોને આ આપણે નારિયેળીની હાઈટ અહીંથી ખરીદી કરવા આવે તો કેટલા ફૂટની લે તો બહુ સારું પડે આમ, કેટલા સુધી? ત્રણ થી ચાર ફૂટ, પાંચ ફૂટ સુધીનો રોપો લઈ જવાનો છે? રોપો ત્રણ થી ચાર ફૂટ સુધી. ત્રણ થી ચાર ફૂટ સુધી? એથી નાનો પાંચ ફૂટ સુધી. પછી વધારે પાંદડું ચીરાઈ ગયું હોય ને એ પછી ક્યાવરાવે છે આ રીતનું. હા, આમ થોડુંક છીરાઈ ગયેલું હોય ને પાંદડું એ ક્યાવરાવે, શ્રીફળ આખું હોય ને તો ફેલ નથી થતા. અને જેમ થોડો કૂણો હોય ને એમ. હવે તમે આ જે વેરાયટી છે આ ગુડાજલી ને બોના, અહીંયા જ તમે ઉછેર કરો છો કે બાકી મગાવો છો? ના ના, હું અહીંયા પોતે જ પોતે જ. જો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો અહીંયા, જો પોતે જ મારા સારી જાત હોય હું શ્રીફળ ઉગાડું છું, એ કોઈને શ્રીફળ વેચતો નથી. અને પોતે બદલામાં પોતે સંશોધન કરો વેરાયટી અહીંયા. આપણે તમે બીજી કઈ કઈ વેરાયટી રાખવામાં, તમે ચીકુના લગભગ રોપા રાખો છો તેમાં કઈ કઈ વેરાયટી રાખો એ થોડી ખેડૂત મિત્રોને તમે આપો માહિતી. ચીકુ આપણે ઓલી કાળી પટ્ટી ના આવે ને એ હું જાતે બનાવું છું. બહારથી રણના રોપા અહીંયા ઉજેરું છું, એ જાતે બનાવું છું. અહીંયા કોઈ બહારથી રોપા લાવતા નથી. અને પોતે આપણે ખાતરીબંધ રોપો બનાવું છું. હવે ચીકુમાં તમે જે વેરાયટી કીધી એ ખેડૂતોને રોપા પછી અહીંથી કલમ લઈ ગયા પછી કેટલા ટાઈમમાં શરૂ થાય એની થોડી ખેડૂતને માહિતી આપો. એટલે અહીંથી રોપવામાં જ ચીકુ હોય છે એ પણ હમણાં ખેરી નાખવા પડે છે. એટલે શું કે છોડવાનો વિકાસ થાય અને જેમ છોડો મોટો વિકાસ થાય ને મોટો થઈ જાય પછી રહેવા દેવાના. નાના તમારી પાસે અત્યારે ચીકુના રોપાની કલમ હોય છે એમ આપણે બતાવી? હા છે. હવે આપણે આગળ જેને ચીકુના રોપા છે કલમમાં કઈ રીતે ચીકુ આવે અને કઈ રીતે બે વર્ષ સુધી એને ખેરવા પડે એ આપણને અહીંયા લાઈવ હમણાં બતાવે છે દાદા. હવે જે ચીકુની કલમ છે અહીં દાદાએ બનાવેલી છે, આ છે તૈયાર છે. પણ જ્યારે તમે લઈ જાઓ ત્યારે આ દાદાનું કેવું છે કે જે આ ફ્રૂટ આવે છે જે આ કલમ કરેલી છે અહીં જ બનાવેલી છે. હવે દાદા તમે કઈ રીતનું કહેતા હતા આ ફાલ આવે એનું? આ ફાલ અત્યારે આપણે આ ચીકુ આવી છે ઉતર લીધી, તમે સોંપો અત્યારે આવડા જે દોડવા ચીકુ છે કે નહીં એ અત્યારે તમારે આમ તોડી નાખવાના. એટલે આનો વિકાસ સારો થાય
અને છોડવો ઝડપથી મોટો થાય મોટો થાય અને આને શું કે બે વર્ષ સુધી તમારે તોડી નાખવાના ચીકુ બે વર્ષ સુધી મતલબ કોઈ પણ ખેડૂત કલમ લઈ જાય તો બે વર્ષ સુધી આ રીતે ગોટવા જ્યાં દાદા બતાવ્યું જો અહીંયા છે તમે જોઈ આ રીતે